પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 16મા નાણાં પંચ માટે સંયુક્ત સચિવના સ્તર પર 3 જગ્યાઓ એટલે કે સંયુક્ત સચિવની 2 જગ્યા અને આર્થિક સલાહકારની 1 જગ્યાની રચનાને મંજૂરી આપી દીધી છે. આયોગને તેના કાર્યો કરવામાં મદદ કરવા માટે નવી બનાવેલી જગ્યાઓ જરૂરી છે. નાણાં પંચમાં અન્ય તમામ જગ્યા પહેલેથી જ આપવામાં આવેલ સત્તાઓ અનુસાર બનાવવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે 2 થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવા માટે ઇક્વિટી રોકાણને મંજૂરી આપી છે. આ પ્લાન્ટ્સ કોલ ઇન્ડિયા લિમિટેડની પેટા કંપનીઓ દ્વારા સ્થાપિત કરવામાં આવશે. તેમનો ઉદ્દેશ્ય લોકોને વાજબી કિંમતે સસ્તી વીજળી પૂરી પાડવાનો છે. આમાંથી એક પ્લાન્ટ મધ્યપ્રદેશના અમરકંટકમાં અને બીજો પ્લાન્ટ ઓડિશાના સુંદરગઢ જિલ્લામાં સ્થાપવામાં આવશે. આ ઉપરાંત કેબિનેટે ભારત અને યુરોપીય યુનિયન વચ્ચેના MOUને મંજૂરી આપી છે. આ MOU સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ સંબંધિત છે, જેનો ઉદ્દેશ્ય ઉદ્યોગો અને ડિજિટલ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાનો છે. ઉપરાંત ઇન્ડિયા ઇક્વાડોર વચ્ચેના MOUને પણ મંજૂરી મળી છે. કેબિનેટે તબીબી ઉત્પાદન નિયમન પર સહકાર માટે પણ મંજૂરી આપી છે.